હલો, નમસ્કાર મિત્રો. એચએમએસ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી થાળી બનાવીશું. અને મિત્રો, તમે આ ફરાળી થાળીને માત્ર 60 મિનિટમાં બનાવીને સર્વ કરી શકો છો. મિત્રો, આપણે આ થાળીમાં સ્વીટ તરીકે એકદમ ટેસ્ટી અને બધાનો ફેવરેટ એવો રાજગરાનો શીરો, સાથે મિત્રો ફરાળી મોરૈયાની ખીચડી, એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી એવી રાજગરાની કઢી, સાથે મિત્રો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું બટેટાનું સૂકું શાક, સાથે મિત્રો એકદમ સરસ ફૂલેલી ફૂલેલી રાજગરાની પૂરી, સાથે મિત્રો રૂ જેવા પોચા અને જાળીદાર 15-20 મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ ફરાળી કાટા ઢોકળા, અને આપણે આ થાળીને તળેલી બટેટાની વેફર અને ઠંડી ઠંડી છાશ સાથે સર્વ કરીશું. તો ચાલો મિત્રો, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી ફરાળી થાળી બનાવવાનું શરૂ કરીએ. અને જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો, અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે. તો હવે સૌથી પહેલા આપણે આ થાળી બનાવવાની શરૂઆત ફરાળી મોરૈયાની ખીચડી અને એકદમ ટેસ્ટી એવી રાજગરાની કઢી બનાવવાથી કરીશું. તો આપણે સૌથી પહેલા મોરૈયાની ખીચડી બનાવવા માટે અહીંયા 1 કપ જેટલો સામો, કે જેને મોરૈયો કે પછી ઉપવાસના ચોખા પણ કહેવામાં આવે છે, તે લીધેલા છે. તો હવે મિત્રો, આપણે આ મોરૈયાને એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈએ અને હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી આ મોરૈયાને લગભગ 2-3 વાર સારી રીતે ધોઈ લઈએ. તો આપણે મોરૈયાને પાણીથી સારી રીતે ધોઈ લીધો છે, તો હવે આપણે તેની અંદર જરૂર મુજબ પાણી ઉમેરી હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી આપણે આ મોરૈયાને લગભગ 20-25 મિનિટ માટે પલળવા દઈએ. તો તમારે મોરૈયાની ખીચડી બનાવવાની હોય તેની 20-25 મિનિટ પહેલાં તમારે મોરૈયાને પાણીમાં પલાળી દેવાનું છે, જેથી મોરૈયો ફટાફટ પલળી જશે અને તમારી ખીચડી ફક્ત 10 મિનિટમાં બની જશે. તો આપણા મોરૈયાને પલળતા 20-25 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે પલળી ગયું છે. તો હવે આ મોરૈયામાં રહેલું આપણે પાણી કાઢી લેવાનું છે અને હવે આપણે ખીચડી બનાવવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં 2-3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ને પછી આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું. અને હવે આ જીરાને આપણે સારી રીતે કકળવા દઈએ. આપણું જીરું કકળી જાય પછી આપણે તેમાં 1 સૂકું લાલ મરચું, 2 લવિંગ, 1 નાનો તળનો ટુકડો અને આપણે તેમાં તીખાશ માટે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ ઉમેરીશું. અને હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને તેને 1-2 મિનિટ જેવું સાગળી લઈએ. તો અહીંયા મિત્રો, તમે આ ખીચડીમાં મરચાની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો. તો 1-2 મિનિટમાં આપણી બધી જ વસ્તુ સારી રીતે સતરાઈ ગઈ છે. તો હવે આપણે આ ખીચડીને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા 1 મીડિયમ સાઈઝના બટેટાને આ રીતનું ઝીણું સમારી લીધું છે. તો મિત્રો, તમે બટેટાને આ રીતના ઝીણું સમારીને ઉમેરશો એટલે તેનાથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો હવે મિત્રો, આપણે આ બટેટાને પણ 1-2 મિનિટ જેવા સાથે લઈએ. તો 1-2 મિનિટ જેવું થઈ જાય અને આપણા બટેટા આ રીતના થોડા એવા સતરાઈ જાય, પછી આપણે જે મોરૈયાને પાણીમાં પલાળીને રાખ્યો હતો તે પાણીને મિત્રો આપણે કાઢી લઈને પછી આપણે મોરૈયાને ઉમેરી દેવાનું છે. અને હવે આ મોરૈયાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે આ મોરૈયામાં આપણા વઘાની એકદમ સારી એવી ફ્લેવર આવી જાય તેના માટે આપણે તેને 1-2 મિનિટ જેવો સાતળી લઈએ. તો 1-2 મિનિટ જેવું થઈ જાય અને આપણો મોરૈયો થોડો એવો સતરાઈ જાય પછી આપણે તેની અંદર 1 વાટકી જેટલી છાશ અને આપણે તેમાં 3 વાટકી જેટલું પાણી ઉમેરીશું. એટલે કે મિત્રો, આપણે મોરૈયામાં 1 વાટકી જેટલી છાશ અને 3 વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે. તો હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ ખીચડીને 1-2 મિનિટ જેવી થવા દેવાની છે. 1-2 મિનિટ જેવું થઈ જાય પછી આપણે આ ખીચડીની ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને હવે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર લગભગ 8-10 મિનિટ જેવી થવા દઈએ, જેથી આપણો મોરૈયો એકદમ સારી રીતે કૂક થઈ જાય. તો આપણે આ ખીચડીને કૂક કરતાં 8-10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો મોરૈયો કૂક થઈને આપણી મોરૈયાની ખીચડી તૈયાર છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો અહીંયા મિત્રો, ખાસ મહત્વની વાત એ કે આપણે ખીચડીમાં છાશ અને પાણી ઉમેરીએ ત્યારે તમારે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. તો અહીંયા અમે ભૂલી ગયા છીએ એટલે પાછળથી એડ કરી રહ્યા છીએ. તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને મિત્રો, આપણી એકદમ ટેસ્ટી એવી ફરાળી મોરૈયાની ખીચડી બનીને તૈયાર છે. તો હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. તો હવે મિત્રો, આપણે એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી એવી રાજગરાની કઢી બનાવી લઈએ. તો તેના માટે આપણે અહીંયા 1 વાટકી જેટલી છાશ લીધેલી છે અને આપણે તેની સાથે 1/2 વાટકી જેટલું પાણી ઉમેરીશું. તો અહીંયા મિત્રો, તમે આ કઢી છાશની જગ્યાએ દહીંમાં પણ બનાવી શકો છો. તો હવે મિત્રો, આપણે આ કઢી ફરાળી બનાવી રહ્યા છીએ તો આપણે તેની અંદર 2-3 મોટી ચમચી જેટલો રાજગરાનો લોટ ઉમેરીશું અને હવે આપણે તેને ચમચીની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને મિત્રો, તેના બિલકુલ લમ્સ ના રહે એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને આપણું કઢીનું મિશ્રણ તૈયાર છે. તો
તો હવે કઢી બનાવવા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક તપેલીમાં 2-3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ને પછી આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું અને હવે આપણે જીરાને સારી રીતે કકળવા દઈએ આપણું જીરું કકળી જાય પછી આપણે તેમાં 1 સૂકું લાલ મરચું 2 લવિંગ અને 1 નાનો તજનો ટુકડો ઉમેરીશું અને હવે આપણે તેની અંદર તીખાશ માટે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ ઉમેરીશું અને સાથે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે આ વઘારને આપણે 1-2 મિનિટ જેવો સાતવી લઈએ તો અહીંયા મિત્રો તમે આ કઢીમાં મરચાની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો તો લગભગ 1-2 મિનિટમાં આપણું આ કઢીનો વઘાર સારી રીતે સતરાઈ ગયો છે તો હવે આ સમયે આપણે જે કઢીનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું તેને ઉમેરી દઈએ અને હવે આપણે આ કઢીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને સાથે મિત્રો આપણે આ કઢીને એકદમ સરળ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે વઘારની અંદર કઢીનું મિશ્રણ ઉમેરો ત્યારે તમારે તેને થોડીવાર માટે સતત ચલાવતા રહેવાનું છે જેથી તમારી કઢી બિલકુલ ફાટશે નહીં તો હવે મિત્રો આપણે આ કઢીને થોડી પાતળી કરવા માટે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી આપણે તેને સારી રીતે મિક્સ કરી તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 4-5 મિનિટ જેવી ઉકળવા દઈએ તો આપણે આ કઢીને ઉકળતા 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ફરાળી મુરૈયાની ખીચડી સાથે સૌત હતી એકદમ સરળ ટેસ્ટી અને ખાટી મીઠી એવી રાજગરાની કઢી બનીને તૈયાર છે તો હવે લાસ્ટમાં આપણે તેમાં થોડા સમારેલા કોથમીરના પાન ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ કઢીને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ તો હવે આપણે એકદમ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું બટેટાનું સૂકું શાક એટલે કે બટેટાની સૂકી ભાજી બનાવીશું તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈમાં 2-3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ને પછી આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું અને હવે આપણે જીરાને સારી રીતે કકળવા દઈએ તો આપણું જીરું સારી રીતે કકળી જાય પછી આપણે તેમાં થોડા સમારેલા લીલા મરચાં ઉમેરીશું તો અહીંયા મિત્રો તમે મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો અને સાથે આપણે તેની અંદર થોડા મીઠા લીમડાના પાન ઉમેરી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને 1-2 મિનિટ જેવું થવા દઈએ 1-2 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને હવે આપણે તેની અંદર થોડા બીજા મસાલા કરી લઈએ તો તેમાં સૌથી પહેલાં 1 નાની ચમચી જેટલું અથવા તો 25 સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું જેનાથી શાકનો કલર એકદમ સરસ આવે અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે શાકમાં ઉમેરવા માટે અહીંયા 1 મીડિયમ સાઇઝના બટેટાને કુકરમાં સારી રીતે બાફી પછી તેને છાલ કાઢી તેના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તો હવે આપણે બટેટાને ઉમેરી દઈએ અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે તેને 1-2 મિનિટ જેવું થવા દઈએ તો 1-2 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણા આ શાકમાં એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણે શાકને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને આપણું એકદમ સરળ ટેસ્ટી અને ખાટું મીઠું એવું બટેટાનું સૂકું શાક એટલે કે બટેટાની સૂકી ભાજી બનીને તૈયાર છે અને જો તમે આ રીતે આ બટેટાનું શાક બનાવશો તો વારંવાર બનાવો એવું ટેસ્ટી બને છે અને મિત્રો તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ શાકને આપણે નીચે ઉતારી લઈએ તો હવે મિત્રો આપણે આ થાળીમાં સ્વીટ તરીકે એકદમ ટેસ્ટી અને બધાનો ફેવરેટ એવો રાજગરાનો શીરો બનાવીશું તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક તપેલીમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું અને સાથે મિત્રો આપણે તેમાં 1/4 કપ એટલે કે 4-5 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તો અહીંયા મિત્રો તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે આ ખાંડની ચાસણી બનાવવાની નથી ફક્ત આપણી ખાંડ પાણી સાથે સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને ઉકાળવાની છે તો લગભગ 1-2 મિનિટમાં આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણું પાણી પણ ઉકળવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે તેને નીચે ઉતારી લેવાનું છે તો હવે આપણે શીરો બનાવવા માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં 1/4 કપ એટલે કે 4-5 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું તો આપણું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર 1/2 કપ જેટલો રાજગરાનો લોટ ઉમેરીશું અને હવે આપણે તેને ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મિત્રો આપણે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જઈને આપણે આ લોટને શેકવાનું છે તો આપણા લોટને ઘી સાથે મિક્સ કરતાં આપણે આ લોટમાં ઘીનું પ્રમાણ થોડું ઓછું લાગે છે તો આપણે તેમાં બીજું 1-2 ચમચી જેટલું ઘી ઉમેરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આ રીતે ચમચાની મદદથી સતત ચલાવતા જઈને આ લોટને આપણે શેકી લઈએ તો અહીંયા તમને એવો પ્રશ્ન થતો હશે કે આપણે આ લોટને કેટલો શેકવું તો આપણા લોટમાંથી એકદમ સારી રીતે શેકાવાની સુગંધ આવવા લાગે તેનો હલકો એવો કલર ચેન્જ થાય અને આપણા લોટમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે તો
તો આપણા લોટને શેકાતા 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા લોટનું ટેક્સચર આ રીતનું થઈ ગયું છે. મીન્સ કે આપણા લોટમાંથી શેકાવાની સારી એવી સુગંધ આવવા લાગી છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને આપણા લોટનો કલર પણ થોડો એવો લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આ સમયે મિત્રો આપણે જે ખાંડનું પાણી કરીને રાખ્યું હતું તેને હવે ઉમેરી દેવાનું છે અને હવે તેને આ રીતે ચમચાની મદદથી સતત ચલાવતા જઈને આપણે તેને મિક્સ કરવાનું છે. તો મિત્રો આ શેકાયેલા લોટમાં ખાંડવાળું ગરમ પાણી ઉમેરીને મિક્સ કરતા જ આપણો આ લોટ તેને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરવા લાગે છે અને ફક્ત 1-2 મિનિટમાં આપણો રાજાગરાનો શીરો બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા મિત્રો તમારે આ શીરાની અંદર થોડો ઇલાયચીનો પાવડર અને તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. તો 1-2 મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણા શીરામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. મીન્સ કે આપણો એકદમ સરસ સુગંધીદાર અને બધાનો ફેવરેટ એવો 3-4 મિનિટમાં વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો રાજગરાનો શીરો બનીને તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે તેને નીચે ઉતારી લઈએ. તો હવે મિત્રો આપણે આ થાળીમાં રૂ જેવા પોચા અને નવી રીતે ફરાળી ઢોકળા બનાવી લઈએ. તો તેના માટે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને હવે આ મિક્સર જારની અંદર આપણે 1 કપ જેટલો સાવો કે જેને મોરૈયો કે પછી ઉપવાસના ચોખા પણ કહેવામાં આવે છે તે લીધેલો છે. તો હવે આ મોરૈયાને આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈએ અને સાથે આપણે તેમાં 1/2 વાટકી જેટલા સાબુદાણા પણ ઉમેરવાના છે અને હવે આ બંનેને આપણે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીંયા આપણે સામા અને સાબુદાણાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે તેનો આ રીતનો સહેજ કરકરો એવો પાવડર બનીને તૈયાર છે. તો અહીંયા મિત્રો તમારે તેને વધારે કરકરો નથી રાખવાનો, બસ આ રીતનો થોડો એવો કરકરો રાખવાનો છે. તો હવે આ લોટને મિત્રો આપણે એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈએ અને હવે આપણે આ ઢોકળાનું બેટર બનાવવા માટે અહીંયા 1 વાટકી જેટલી છાશ લીધેલી છે. તો અહીંયા મિત્રો તમે છાશની જગ્યાએ 1 વાટકી જેટલા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે આપણે તેમાં 1 વાટકી જેટલું પાણી પણ ઉમેરવાનું છે અને હવે આ બેટરને આપણે વિસ્કરની મદદથી તેમાં બિલકુલ લમ્સ ના રહે એ રીતે આપણે તેને એક જ દિશામાં મિક્સ કરી લઈએ. તો લગભગ થોડી જ વારમાં આપણું આ રીતનું લમ્સ ફ્રી બેટર તૈયાર છે, પણ મિત્રો હજુ તે થોડું થીક છે તો આપણે તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મિત્રો આપણે આ ઢોકળા માટે વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં, એટલે કે મીડિયમ થીક અને ચમચામાંથી પડે એ રીતનું બેટર બનાવવાનું છે. તો આપણું આ બેટર તૈયાર છે. તો હવે આપણે તેમાં તીખાશ માટે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો અહીંયા મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકાય છે. તો હવે આ બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બને તેના માટે આપણે તેમાં 1-2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો ખાંડ અને લીંબુ ઉમેરવાથી આપણા ઢોકળા એકદમ સરસ ખાટા મીઠા બનશે. તો હવે મિત્રો આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને હવે આ બેટરને આપણે લગભગ 15-20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો મિત્રો આપણા બેટરને રેસ્ટ કરતા 10-15 મિનિટ જેવું થઈ જાય પછી મિત્રો તમારે ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં જરૂર મુજબ પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું છે અને તમારે જે પ્લેટમાં કે પછી થાળીમાં ઢોકળા બનાવવાના હોય તેમાં 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી તેને થાળીની બધી જ બાજુ એકદમ સારી રીતે લગાવી લેવાનું છે. તો આપણી આ થાળી તેલથી સારી રીતે ગ્રીસ થઈ ગઈ છે. તો હવે તેને સાઈડ પર રાખી દઈએ અને આપણા ઢોકળાના બેટરને રેસ્ટ કરતા 15-20 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો આપણા બેટરે એકદમ સારી રીતે રેસ્ટ કરી લીધો છે. તો હવે આપણા ઢોકળાને એકદમ સરસ રૂ જેવા પોચા અને જાળીદાર એવા બનાવવા માટે આપણે વાદળી પેકેટવાળો જે રેગ્યુલર ફ્લેવરનો ઈનો આવે છે તેમાંથી આપણે 1-2 ચપટી જેટલો આપણે ઈનો ઉમેરીશું અને હવે તેને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી આપણે તેને એક જ દિશામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો ઈનો ઉમેરીને આ બેટરને એક જ દિશામાં મિક્સ કરતા તમે જોઈ શકો છો કે આપણા બેટરનું ટેક્સચર આ રીતનું ફ્લફી થઈ ગયું છે. તો હવે આ બેટરની મિત્રો તમને કન્સિસ્ટન્સી પણ બતાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર આ રીતનું મીડિયમ થીક અને ચમચામાંથી પડે એ રીતનું હોવું જોઈએ. તો હવે મિત્રો આપણે ફટાફટ જે તેલથી ગ્રીસ કરીને થાળી રાખી હતી તેમાં બેટરને આપણે ઉમેરી દેવાનું છે અને હવે આપણા ઢોકળાનો દેખાવ એકદમ સરસ આવે તેના માટે આપણે તેની ઉપર થોડો લાલ મરચું પાવડર આ રીતે મિત્રો આપણી હાથની મદદથી ઢોકળાના બેટરની ઉપર આપણે સ્પ્રિંકલ કરી લઈએ. તો અહીંયા મિત્રો તમારે થોડો મરીનો પાવડર સ્પ્રિંકલ કરવો હોય તો તમે કરી શકો છો અને બીજી બાજુ આપણું સ્ટીમર પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં આ રીતે જાળવીને ઢોકળાની પ્લેટને રાખી દઈએ. તો હવે આપણે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દઈએ અને હવે હાઈ ગેસની ફ્લેમ પર આ ઢોકળાને લગભગ 15-20 મિનિટ જેવા સ્ટીમ કરી લઈએ. તો આપણા ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ફરાળી થાળી માટે એકદમ સરસ ફૂલેલી એવી રાજગરાની પૂરીનો લોટ બાંધી લઈએ. તો તેના માટે મિત્રો આપણે સૌથી પહેલાં 1 કપ જેટલો રાજગરાનો લોટ લેવાનો છે. તો મિત્રો તમને આ લોટ કોઈપણ કરિયાણાવાળાની દુકાને એકદમ સહેલાઈથી મળી જશે.
તો હવે મિત્રો આપણે આ લોટને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈએ અને હવે મિત્રો આપણે આ પૂરીમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે અને આપણી પૂરી તળતા સમયે એકદમ સારી રીતે ફૂલીને દળા જેવી થાય તેના માટે હવે આ લોટમાં આપણે એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું આ રીતે ખમણીની મદદથી આપણે ખમણીને ઉમેરવાનું છે અને હવે મિત્રો આપણે આ પૂરીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો મિત્રો મીઠું ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે હાથની મદદથી બટેટાને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો અહીંયા મિત્રો આપણા બટેટામાં મોઇસ્ચરનો ભાગ રહેલો હોય છે તેથી આપણે તેને પહેલાં લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આ લોટમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે મીડિયમ કઠણ એવો લોટ બાંધી લેવાનું છે તો અહીંયા મિત્રો તમારે આ લોટ બાંધવામાં ફક્ત 2 થી 3 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડશે અને અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટને બાંધવાનું છે એટલે કે લોટ ઢીલો ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ રીતનો મીડિયમ કઠણ એવો લોટ બંધાઈ ગયો છે તો હવે આ લોટને મિત્રો આપણે થોડો એવો મસળી લઈએ અને હવે આ લોટને આપણે 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી હાથની મદદથી આપણે તેને એકદમ સારી રીતે મસળી લઈએ તો આપણે લોટને એકદમ સારી રીતે મસળી લીધો છે તો હવે આપણે લોટને રેસ્ટ આપવાનો છે તો તેના માટે હવે આ લોટની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને તેને લગભગ 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ જેથી આપણો લોટ સારી રીતે સેટ થઈ જાય અને બીજી બાજુ મિત્રો આપણા ઢોકળાને સ્ટીમ કરતાં 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને છરીની મદદથી ચેક કરતાં તમે જોઈ શકો છો કે આપણી છરી એકદમ ક્લીન બહાર આવે છે મતલબ કે આપણા ઢોકળા થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે ઢોકળાની પ્લેટને જાળવીને બહાર કાઢી લઈએ હવે આપણા ઢોકળા રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડા થવા દેવાના છે તો આપણા ઢોકળા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે ઢોકળાનો વઘાર કરી લઈએ તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તપેલીમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી તેને સારી રીતે કકળવા દઈએ જીરું કકળી જાય પછી આપણે તેમાં 1 નાની ચમચી જેટલા સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી આપણે વઘારને મિક્સ કરી લઈએ તો અહીંયા તમારે આ વઘારમાં થોડા તમારે લીલા મરચાં ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે તો આપણો આ વઘાર તૈયાર છે તો હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને બીજી બાજુ મિત્રો આપણા ઢોકળા પણ એકદમ સારી રીતે ઠંડા થઈને રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે તો હવે બસ આ રીતે છરીની મદદથી આપણે ઢોકળાને કટ કરી લઈએ તો લગભગ થોડી જ વારમાં આપણા ઢોકળાના પીસ થઈ ગયા છે તો હવે આપણે તેની ઉપર બનાવેલો વઘાર આ રીતે ચમચીની મદદથી ઢોકળાની બધી જ બાજુ એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લઈએ અને હવે લાસ્ટમાં આ ઢોકળાની ઉપર આપણે થોડા સમારેલા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ તો અહીંયા મિત્રો આપણા રૂ જેવા પોચા અને જાળીદાર એવા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા બનીને તૈયાર છે અને મિત્રો આપણા ઢોકળા ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને તમારે તેમાં આથાની પણ જરૂર નથી અને તમે આ ઢોકળાને એકવાર બનાવશો ને તો વારંવાર બનાવો એવા ટેસ્ટી બને છે અને મિત્રો તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે મિત્રો આપણે લોટને પણ જોઈ લઈએ તો આપણા લોટને રેસ્ટ કરતાં 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે લોટને જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે તેને આ રીતે 1 થી 2 મિનિટ જેવું મસળી લઈએ તો તમારો લોટ એકદમ સારી રીતે મસળાઈ જાય પછી તમારે આ લોટમાંથી થોડો લોટ હાથમાં લઈ બંને હાથની મદદથી મિત્રો તમારે નાની સાઇઝના લુઆ બનાવી લેવાના અને મિત્રો તમારે બાકીના લોટને ઢાંકીને રાખવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણું આ લુઆ તૈયાર છે તો હવે તેને વણવા માટે પાટલા પર લઈ લઈએ અને હવે આપણે આ રીતે વેલણની મદદથી નાની સાઇઝની અને મીડિયમ થિકનેસની એવી પૂરી વણી લઈએ તો અહીંયા જો મિત્રો તમારો લોટ થોડો ઢીલો થઈ ગયો હોય અને તમને પૂરી વણતા ના ફાવતું હોય તો તમારે બંને કોથળીની વચ્ચે આ લુઆને રાખી દેવાનું અને પછી તમારે તેમાંથી પૂરીને વણી લેવાની તો તમે એકદમ સહેલાઈથી પૂરીને વણી શકશો તો હવે મિત્રો આપણે આ પૂરી વણાઈ ગઈ છે તો હવે આપણે તેમાં આ રીતના જે નાના નાના ક્રેક્સ હોય તેને તમારે હાથની મદદથી સરખા કરી લેવાના છે અને હવે આ પૂરીની થિકનેસ પણ તમને નજીકથી બતાવીએ તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એટલે કે આ રીતની મીડિયમ થિકનેસની હોવી જોઈએ તો હવે આપણે આ પૂરીને આ રીતે જાળવીને હાથમાં લઈ લઈએ અને પછી આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે મિત્રો આપણે આ પૂરીને તળવા માટે લઈ લઈએ તો હવે મિત્રો આપણે આ પૂરીને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ને પછી મિત્રો આપણે તેમાં આ રીતે પૂરીને રાખી દઈએ અને હવે તમારી પૂરી આ રીતે તેલમાં થોડી એવી ઉપર આવે પછી આ રીતે જારાની મદદથી તમારે હળવે હાથે પૂરીને થોડી એવી પ્રેસ કરવાની અને પછી તમારે જારાની મદદથી આ રીતે પૂરીની ઉપર ગરમ તેલ ઉમેરવાનું એટલે તમારી પૂરી એકદમ સારી રીતે ફૂલી જશે તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે પૂરીની સાઈડ ચેન્જ કરી લઈએ અને તેને બંને બાજુ સારી રીતે તળી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ સારી રીતે તળાઈ ગઈ છે તો હવે પૂરીને જારામાં લઈ તેમાં રહેલું બધું જ એક્સ્ટ્રા ઓઇલ નીતારી આપણે આ પૂરીને પ્લેટમાં કાઢી લઈએ
અને હવે મિત્રો તમને બીજી વખત પણ પૂરીને તળીને બતાવી દઈએ તો તમારે પૂરીને તેલમાં ઉમેરી પછી પૂરી થોડી ઉપર આવે એટલે તમારે તેને જારાની મદદથી આ રીતે હળવે હાથે પ્રેસ કરવાની અને પછી તમારે પૂરીની ઉપર ગરમ તેલ ઉમેરવાનું તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ ફૂલીને દળા જેવી પૂરી તૈયાર થઈ છે તો આપણી પૂરી આ રીતની ફૂલી જાય પછી તેને બંને બાજુ સાઈડ ચેન્જ કરીને તમારે તેને તળી લેવાની છે તો આપણી આ પૂરી બંને બાજુ સારી રીતે તળાઈ જાય પછી આપણે તેને જારામાં લઈ તેમાં રહેલું બધું જ એકસાથે તેલ નીતારી આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ તો મિત્રો આપણી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી રાજગરાની પૂરી તૈયાર છે તો અહીંયા મિત્રો આપણી થાળીની બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો તેમાં સૌથી પહેલાં મિત્રો આપણે એકદમ ટેસ્ટી અને બધાનો ફેવરેટ એવું રાજગરાનું શીરો ફરાળી મોળૈયાની ખીચડી સાથે રાજગરાની કઢી અને મિત્રો એકદમ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું બટેટાનું સૂકું શાક સાથે મિત્રો એકદમ સરસ ફૂલેલી ફૂલેલી રાજગરાની પૂરી અને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા રૂ જેવા પોચા અને જાળીદાર એવા ફરાળી ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા અને હવે આ થાળીમાં આપણે થોડી બટેટાની તળેલી વેફર અને થાળીને આપણે ઠંડી ઠંડી છાશ સાથે સર્વ કરીએ તો અહીંયા મિત્રો આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી અને ખૂબ જ ઓછા સમયમાં બની જતી અને મિત્રો નાના મોટા સૌને ભાવે તેવી ફરાળી થાળી બનીને તૈયાર છે તો મિત્રો તમે પણ આ ફરાળી થાળીની રેસીપી ઘરે ચોક્કસથી બનાવજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો જેથી બીજા લોકોને પણ મિત્રો આ થાળી ઉપયોગી થાય અને જો મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો આવી બીજી અવનવી રેસીપીઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો જેથી આવી જ બીજી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે અને મિત્રો તમને આ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી થાળીની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો